અહીંયા ધણીનો પાટો છો છે, અલગ ધણીનો, રામદેવજી મહારાજ. એવી આપણી પરંપરા છે, ચાર ભજનો જ હવા જોઈએ, અલગ ધણી રામદેવજી મહારાજના, આપણા નિદાર ધર્મની વાણી કોઈ પણ. આરતી એક વાયક છે, એમની ફરમાય છે, બાપાની ફરમાય છે, મા અમર માની ચુંદડી, બધા પાઠના ભજનો છે બધા. એ વાણી માથે આ સમય સમયની વાણી છે, વાલા સમય સમય ગાઈ તો બહુ રૂઢી લાગે. અત્યારે સમય થોડોક હળવો હાલે છે, અધૂરું વધારે સાંભળે છે, પણ એવું ન કરવું. ભલે આપણા દેશી કોઈ પણ આરાધક હોય, ભજન કરતા હોય, મહાપુરુષનું વાક્ય છે બધા, એમની સંતોની વાણી છે, એમાંથી આપણને રસ્તો મળશે. આપણે ભૂલેલા છે, વાટ ભૂલેલા છે. મહાપુરુષોના વાક્ય સાંભળશું ને, શબ્દો સાંભળશું ને, એમાંથી આપણે ક્યાંક આપણો રસ્તો મળી જશે. આદિ અનાદિનો ધર્મ છે આપણો, સર્વનો, બધાયનો. એમાં ભારત ખંડ, જંબોદ્વીપ આપણા પૂર્ણ ભાગ્ય છે કે આપણો આ ખંડમાં અવતાર છે. બાકી તો હાથ દીપ છે, બીજે ક્યાંક નાખ્યા હોત ને, આફ્રિકા બાજુ. હું ભ્રામા પીર કે હું ભગવાન કહીએ, શું ખબર હોય એમ. એમાં આ ભરતખંડ છે, હજી જંબુદ્વીપ એ ભરતખંડમાં આપણો અવતાર છે. પૂર્ણ ભાગ્યશાળી છીએ બધા આપણે કે ધર્મથી નજીક છીએ, આપણે સત્યથી નજીક છીએ. પરિબન પરમાત્માની આપણને ખબર છે, આપણા અવતારો કેટલા, આપણા ભગવાન કેટલા, બધી આપણને ખબર છે. આ સૃષ્ટિનું સ્થાપન થયું થાવર બીજ, થાવર દિન, એ સમયથી વાણી લખાતી આવે છે. આજકાલની વાણી નહીં વાળા, આજકાલ પણ ઘણી વાણી ગવાય છે, પણ જે મહાપુરુષોના વાક્ય છે ને, તો ભક્ત પ્રહલાદજીએ ભક્તિ દિલાવર દેશ કી લાઈવા શ્રીબાઈ કુંભાર ગીર તાલાળાઓ, ભક્ત પ્રહલાદે પ્રગટ કરીને પછી જપે સકળ સંસાર, આખા જગતને ખબર પડે ભક્તિ કેમ કરાય. સતયુગ વસ્તી એટલી બધી નહીં, અટાણે છે એવું નહીં, આખા વિશ્વની વસ્તી 15 કરોડ ની હતી, ખાલી ઇન્ડિયા નહીં, આખું વિશ્વ આવી જાય, એમાં આખું બ્રહ્માંડ આવી જાય. 15 કરોડ જ, 5 કરોડ માનવ, 5 દાનવ અને 5 કરોડ દેવ. ભક્ત પ્રહલાદ દગાજી આવ્યા ને, એ દેવો હતા, અને માનવ લો વિલંબ માર્યા, શેક નથી રામાપીર, શેક નથી એ માર્યા, એ માનવ જે લો વિલંબમાં હોય ને, એ માનવ. દાનવ તો માનતા જ નથી, ઈટાણે અણા કશ્યપ હતો ને, એ સમયે અરણા કશ્યપ હતો, એમ કેતો હું ભગવાન છું. પણ શ્રીભાઈ કુંભારે એવું કીધું કે નહીં, અમે એમ નથી માનતા, અમે તો નારાયણને માનવાળા છે, અમારો ભગવાન તો નારાયણ છે. અને ભક્તિનું ફૂલડું ખીલ્યું એના જ ઘરમાં, જે વિરોધ કરે ને એના ઘરમાં જ ફૂલડા ખીલે. પછી વિરોધ કર્યો, ન્યાય ફૂલ ખીલ્યું, ભક્ત પ્રહલાદ નામનું 15 થી 16 વર્ષની ઉંમર થઈ નગર ચર્ચામાં નીકળતા હતા, રાતના પોતે રાજકુમાર હતા, એમાં બિલાડીના બચ્ચા નિભાડામાં આવી ગયેલા, અને શ્રીબાઈ એને ધીરજ આપે, બેટા શાંતિ રાખ, મારો રામ એને ઉગાડશે, મારો નારાયણ એને ઉગાડશે, મારો હરિ એને ઉગાડશે. ભગવાનના નામ ઠેકાણે ઠેકાણે પીડ્યા છો, હરિ કઈ પીડ્યું ખબર, ગજરાજ નદી પકડ્યું ને જોડે. ગજરાજ ભગવાનના પરમ ભગત હતા, પણ મૂઢ ગતિના આત્મા રાજન હતા પૂર્વ ભાવમાં, એ પણ મૂઢ રહ્યા બહુ, કોઈને આદર ભાવ નો જેને એવું છું ને, મેં ઋષિ હરાપ આપ્યો, તું રાજા ઉઠીને આવો મૂઢ,
તારા આંગણે કોઈ આવે ને તું આદર ભાવ નથી દેતો. ઈ ગજરાજ હતા, હરિભક્ત હતા. જોડે ખેંચ્યો, પગથી ખેંચ્યો બાર, એના હાથણી ને બે બચ્ચા વાટ જોવે છે, રાયડું નાખે છે, કોઈ ઉગારવા વાળું છે નહીં. અને ઈ સમયે ગજરાજે પોકાર કર્યો, હરિ. ખાલી હજ બહાર ગયો, રી તો પાણીમાં હતો. રી ખાલી જો ને કુંડ વહી ગઈ પાણીમાં, એટલી વારમાં તો મારો નાથ ચત્રભૂત દર્શનો ભગવાન વિષ્ણુ નારાયણ ચક્ર મારીને જોડને જુદો કરી નાખ્યો, કાપી નાખ્યો. ગજરાજને ઉગાડ્યો, ત્યાં નામ ભગવાનનું હરિ પડ્યું. મેળ જામી ગયો એમ કહું છું. અનિલ ઉત્સાહ છે, પ્રેમથી તાલીથી વધાવો એમને. આપણા જૂનાગઢનું જ, આપણા ઘરનું જ ગૌરવ કહેવાલા. મારી બાજુમાં ચંદુભાઈ સીધાભાઈ, એમને પણ તાલીથી વધાવો. પ્રતાપભાઈના દીકરા છે રાહુલભાઈ, એમને પણ તાલીથી વધાવો. માલદે પટેલને તમે ઓળખો છો? ઓહો, ખામતભાઈ, એમાં ખામતભાઈ બહુ ઓળખે, પાડો હિર્યા ને પટેલ. મહેશભાઈ, મહેશદાનજી બાજુમાં, રમેશભાઈ રબારી. ભગવાનનું નામ હરિ પડ્યું ત્યાં. એમ અહીંયા બિલાડીને શ્રીભાઈ કુંભાર ધીરજ આપે, બેટા ધીરજ રાખ, મારો નારાયણ ઉગાર છે. નારાયણનું નામ પડ્યું ને તો ભક્ત પ્રહલાદના કાન ચમક્યા. મારા બાપના વિરોધી અહીંયા કોણ? કેમ, ભગવાન વિષ્ણુના વિરોધી હતા, એટલે વિરોધી એમ હતા કે વેરભાવની ભક્તિ હતી, બાકી તો એના જ હતા. રાવણ કુંભકર્ણ એ પણ એના જ હતા. એ તો રચના ભગવાનની લીલા છે ખાલી વાલા. રામાયણમાં બીજું કાંઈ નહીં જોવાનું, મર્યાદા કેટલી છે એ જોવાની હોય. રાવણ શું કરે છે એ નહીં જોવાનું. રામાયણમાં મર્યાદા કેટલી આપી છે. ભગવાન રામ સારા રાજા બની ગયા, સારા ભાઈ બની ગયા, સારા દીકરા બની ગયા, સારા પતિ બની ગયા, બધું બની ગયા એ રામાયણ. અને મહાભારત હામું નહીં જોવાનું, એ તો સહેજ અટાણે. એમાંથી ગીતાજીનો સાર લેવાનો, ભગવાન કૃષ્ણએ શું કીધું, ઠાકરે શું કીધું, કે હારા કર્મ કરજો હું ભેગો છું, જેવું તમારું કર્મ ને એવું ફળ તાત્કાલિક હું આપીશ. ફળની તો આશા રાખતા જ નહીં તમે, ખાલી મારું નામ જ લ્યો, ફળ દેનારો હું બેઠો છું તમને. એમાંથી મા ગીતાનો સાર નીકળ્યો છે વાલા. બાકી મહાભારતની તો ખબર છે, કોઈ કોઈનું કોઈ ન રહ્યું એમ છે. પણ એમાંથી ગીતાજીનો સાર છે એ ધ્યાન રાખીને સાંભળો, ને એમાં થોડો ડોકિયો કરો તો કર્મના સિદ્ધાંતની ખબર પડે કે માનવને કઈ રીતે રહેવું જોઈએ. એમ પરિબ્રહ્મ પરમાત્માને ધીરજ આપે છે, ભક્ત પ્રહલાદે ટકોરો દીધો, દ્વાર ખોલ્યા, શ્રીભાઈ કુંભાર જોયું તો પ્રહલાદ રાજકુમારો હથોત પકડાઈ ગયા. સજા હતી, ભગવાનનું નામ લ્યો ને તો મૃત્યુ દંડ હતો, મસ્તક ઉતારી લેતા હતા એવી સજા હતી. પ્રહલાદે કીધું કે તમે કોની વાત કરો, કોણ હરિ, કોણ નારાયણ, કોણ રામ? રામ ભગવાનનો અવતાર નહોતો ને એની મોર પણ ભગવાનનું નામ હતું, રામ, નિરાકાર રામ. અવતાર તો પછી, નિરાકાર રામ સબસે ન્યારા, જ્યોતિ રામ ને કિયા પસારા, આતમ રામ સબ ઘટ બેઠા, મનુષ્ય રામ દશરથ કા બેટા. એમ નિરાકાર રામ, એને માં શ્રીબાઈ કહેશે બેટા એ રામ ઉગારશે. ભક્ત પ્રહલાદ કહેશે, પ્રહલાદજી કહેશે કે તમે કોની વાત કરો છો, મારા બાપના વિરોધી છે એની વાત કરો છો, એના વેરી છે એની વાત કરો છો, તમને ખબર નથી એ સજાય નહીં હું છું? ખબર છે, પણ અમે તારા બાપને નથી માનતા, અમે તો હરિને માનનારા છે, અમે તો નારાયણને માનનારા છે. બિલાડીને તમે શું કહો છો? એના બચ્ચા નિભાડામાં આવી ગયા છે, એને હું કહું તું ધીરજ રાખ, મારો રામ એને ઉગારશે, મારો નારાયણ એને ઉગારશે. તો હું આવું તે નિભાડો ખોલજો હવારે, તમારા નારાયણ ને મારે જોવાશે. પાંચ વાગ્યા પ્રહલાદજી આવ્યો, બે દંપતિને ઉઠાડ્યા,
કીધું કે હવે નિભાડો ખોલો, અને ખોલ્યો વાલા નિભાડા ને સંપાળો લીધો હાથમાં. બે દમ પતિએ એક એક માટલા કાઢવા માંડ્યા, બધા પાકી ગયા છે, છેલ્લે ચાર માટલા કાચા રહી ગયા. એક એક બચ્ચું કૂદકો મારી નીકળ્યું, ભક્ત પ્રહલાદે જોયું કે નારાયણ સત્ય તમારો, તમારો નારાયણ સાચો. અને ત્યાંથી એમને લાગ્યું સત્ય સનાતન ની પહેલું જ સ્થાપન કર્યું હોય, જગતને જાણ કરી હોય તો ભક્ત પ્રહલાદજી પહેલો પાઠ માંડ્યો હતો. વાલા ગીર તાલાળા, કોણ ગાદીપતિ, કોણ કોટવા, કોણ ગતમંડળ, વસ્તી 15 કરોડ ની, ખાલી 5 કરોડ જ ભેગાર્યા છે. 10 કરોડ તો ઈ સમય એવું હતું, અટાણે બહુ મૂંઝાવું નહીં. સતયુગમાં એવું હોય તો અટાણે ન હોય. 550 પેલા સતી તોરલ એમ બોલેલા, દેશ ફરી દેશાવર ફરી, માડું જોયા, માડું જો હુઓ સુગા, ઘણા માડું જોયા, પણ જેણે દેઠે મારા નેણા ઠરે ઓ માડું જો પયો ડકાળ. આથી 550 પેલા ડકાળ્યું તો અટાણે ન હોય. પણ સવારામ બાપા એવું કીધું કે નામ લેજો, નામ વાળાને નહીં નડે, સુખ દુઃખ આવે વાલાની ઈચ્છા વડે. સુખ દુઃખ તો આવે રાખે, પણ નામ જેની પાસે છે નામ સમરણ, એને કોઈ કલિકાલય નહીં નડે, એને કોઈ દ્વાપોરે નહીં નડે, એને ચારે ચાર યુગ હરખાશે. વાલા ની 33 મહિલા હશે, એ ચારે ચાર યુગમાં હશે. એ સમયનો મેઘ ધારવાજી ખુદ રામદેવપીર બાપાના શિષ્ય હતા. મેઘ ધારવા એમનું વાયક છે, આ સતી તોરલનું વાયક છે, સતી રૂપાદેનું પણ વાયક છે. ભજનું આપણા વાલા અખૂટ ભજનો છે, એનો કોઈ અંત ન આવી શકે. વાલા અમે એક ધારવાજી લખે છે,
करोड़ निर्वाण पूजा उंधी नायलू इस समय 10 करोड़ थी उंधी नायल के वाय देही नलिया हुई ना पड़ा एमा सिती नायलू हुई यानी मतलब उंधियों नायलू हुई पर सितियों ने रक्षा करतो हुई कहीं वावा जुड़ो के वावन तो पहला हर रात यानी बोले पर जुला सीता ने वारो तो आवे पर दिमो दिमो अटले 15 करोड़ ની વસ્તીમાં 5 કરોડ ભક્ત પ્રહલાદ ભેગા નિર્વાણ પહોંચ્યા કે નહીં સત્ય તો હરી છે માનવ લો વિલંબ માર્યા છે નથી છે નથી વિશ્વાસ બહેન પાછો અને 5 કરોડ હરણા કશ્યપ જેવા હતા નહીં અમે ભગવાન છે એવા હતા સમયનો આખો પરિવર્તન થાય છે યુગ આવે છે બીજો આખો મહારાજા હરિચંદ્ર અવધની ગાદી વાલા હો અયોધ્યાની ગાદી માથે આ વાતનો વિચાર આવ્યો ગાદીપતિઓને બોલાવ્યા આમાં જો પ્રમાણ આવ્યું 5 કરોડે પ્રમાણ આપ્યું ને હસ્તે ઉભો થઈને સીધો સહલ દીપ માગ્યો વાલા પ્રમાણ આપ્યું પ્રમાણ માગતા પહેલા ભક્તિના પ્રમાણ હતા માં
અને શિવિરાજાએ ખૂબ દયા કરી દીધી આપણી માત. ભગવાનને કીધું હવે આવી કસોટી કોઈ માત કરતા જ નહીં, આગળ એવો કળયુગ આવે છે તમને જ ભૂલી જાય. આવી કસોટી ન કરતા, આટલા કસોટી નથી, એનું કારણ એ છે. મહાપુરુષોએ આપણે આટલું માગી લીધું છે કે માનવ માથે કસોટી ન કરતા તમારું નામ સ્મરણ કરશે એનો બેડો પાર કરજો. કલી કેવલ નામ આધારા, સુમરત ઉતરે નર ભવ પારા. ખાલી કોઈ નામ પકડી લઈને આપણે એને આધારે પીડા જઈને તો ભવ પાર ઉતરી જવાય છે. મહારાજા હરિચંદ્ર કોણ ગાદીપતિ, કોણ કોટવાળ, વસ્તી કેટલી? 21 કરોડ ની. 7 કરોડ નિર્વાણ પહોંચશે. 14 કરોડ તો એ સમય જય છે આરામ. મેં ધારવા જ લખે છે
दिन थावर रहन रूड़ी गतरे गाधी मड़ी कि धोचने रे ગથમંડળ 7 કરોડ 14 કરોડ પ્રમાણ આપ્યું વાલા રેવત ઉઠીને સૂર્ય રથમાં ગયા યુગનો પલટો માર્યો પાછો હસ્તિનાપુર દિલ્હી પાંડવો 5 પાંડવો 6 નારાયણ માં દ્રૌપદી માતા કુંતા સત્ય સનાતનની જ્યોતને જાગૃત કરી ગત ગંગાને તેડાવ્યા વસ્તી 27 કરોડ ની 9 કરોડ નિર્વાણ પહોંચ્યા 5, 7, 9, 12, 33 7 કરોડ નિર્વાણ પહોંચે છે યુગનો પલટો થાય છે હસ્તિનાપુરની ગાદી માથે દિલ્હીની ગાદી માથે સત્ય સનાતનની જ્યોત જાગૃત થાય છે બધાયને જાણ થાય છે જગતને ખબર પડે છે અને મેઘધારવાજે લખે છે
હવે જેમાં જીવી રહ્યા છે ને એ આ છેલ્લો યુગ, આપણે બધા આમાં જીવી રહ્યા છીએ. આમાં ખાલી કેવલ નામનો આધાર આપ્યો છે. અવતાર લીલા કોઈ નથી ભગવાનની અત્યારે. ભગવાન પરિબ્રહ્મ પરમાત્મા છે હાજર, પણ એનું નામ રટણ કરીને તો બધી મનોકામના આપણી પૂર્ણ કરે. ઈ પાઠ મંડાણો આપણા જુનાગઢમાં છેલ્લો પાઠ મંડાણો વાળા. હજી કોઈ સમયે જાજો, સવરા મંડપ દર્શન કરજો. હજી હજી પડી બકરી, એ પાઠ હજી એમને એમ સેવાળા. અને એ પાઠને પાછો જાગૃત કરવા ધણી પધારવાના છે. આલમની અસવારી જેદી આવશે, લેવા હાચા નરની હંભાય. ત્રિલોકી તખતે બિરાશે નાથ મારો છે નિજાત. માટે ભરોસે રહેજો મારા ભાઈલા, એ આવવાના છે ફાઇનલ સેવા. આપણે આ ભૂમિ છે ને અહીંયા બલિરાજા યજ્ઞ કરેલો ગિરનારી ભૂમિમાં. એ ગિરનારી બાપા નહીં, રેવતાચલ હિમાચલના દાદા છે. ઈ નહીં, આ ભૂમિ જંગલ વામન ભગવાન અવતાર આપણે વંથલીમાં થયો. વામન વંથલી કહેવાય છે. બલિએ પાઠ માંડે, બલિએ યજ્ઞ કરેલો ઈ જુનાગઢની ભૂમિ, જેને બ્રહ્મખાઈ કહેવાતી. વામનમાંથી વિરાટ બન્યા ને ભગવાન. વામન એટલે નાનું રૂપ, એમાંથી વિરાટ બન્યા. જાણ્યા જેવું છે થોડું, ભગવાન અડા ગુરુ આવ્યા અહીંયા શુક્રાચાર્ય. બલિએ ત્યાગ કરી દીધો, મારા ગુરુ મારા ભગવાન અડા મારા ગુરુ આવે એનો ત્યાગ થયો છે. રામ અડા કોઈ પણ આવે ને એનો ત્યાગ થાય છે. ભગવાન રામ અડા માં આવ્યા, માં કઈ કઈ તો ભાઈ ભરતે માં નો ત્યાગ કર્યો છે. ભગવાન રામ અડા ભાઈ આવ્યા રાવણ તો વિભીષણે એમનો ત્યાગ કરી દીધો છે. ભગવાન રામ અડા બાપ આવ્યો હરણાકશ્યપ તો પ્રહલાદે એમનો ત્યાગ કરી દીધો છે. શુક્રાચાર્ય કીધું બલિને કે બલિ આને તું ઓળખતો નથી, હું ઓળખું. આ નારાયણ છે, વામન નથી. કે ખુદ નારાયણ પોતે તકા એ ભિક્ષુક બનીને મારે આંગણે આવ્યા અને અત્યારે હું પીછેટ કરું. હવે તમે અટી જઈજો, તમે અમે ક્યાં આડા ન ઉતરતા. તો કારફો તો કર્યો, પણ આમાં ભગવાન આડા આવી ને તો અહીંયા કાંક વિઘન આવે. એક આંખ વહી ગઈ ગુરુ મહારાજ, સંકલ્પ કરવો હતો ને બલિને. એ નાની દેડકી બની ને આડા બેહી ગયા. હું ઝારી હતી ને એમાં વામન ભગવાન સંકલ્પ થતો નથી, પાણી પડતું નથી. પ્રભુ જાળી જરૂર નહીં ભરી છે કેમ? એક કામ કરો, ડાભની હળી લ્યો કાદી, કાંક આડું આવી ગયું છે. ગુરુ મહારાજ બેઠા હતા, આડા આંખમાં લાગી ગયું.
રામ આડા કોઈ પણ આવે ને વાલા તો જ્યાં એનો ત્યાગ થાય છે. સતી વૃંદા પતિનો ત્યાગ કર્યો છે. સંકલ્પ થયો વામનમાંથી વિરાટ બિના ભગવાન બલી પાસે હાડા ત્રણ ડગલા પૃથ્વી માંગી હતી. ત્રણ ડગલામાં એકવીસ બ્રહ્માંડ માપી લીધા, આખું વિશ્વ માપી લીધું. વાલા અડધું ડગલું વૈદ્યું, બલી હજી મારું અડધું ડગલું બાકી છે. બલી ઓળખી ગયા, ઓહો નારાયણ આ દેહ બ્રહ્માંડ છે, જેમ આ વિશ્વ બ્રહ્માંડ તમારું છે ને એમ આ તમે બનાવ્યું છે, આને દેહ બ્રહ્માંડ કહેવાય છે. અડધું ડગલું મારા મસ્તક માથે મૂકી દો પ્રભુ, તમારી હાડા ત્રણ ડગલા પૃથ્વી પૂરી થાય. અને તો વિરાટ રૂપ હતું વાલા, વિરાટ. બાર ગાઉનો પગ હતો, બાર ગાઉનો, આપણી જેવડો નહીં, બાર ગાઉનો પગ. એમને મૂક્યો ને બ્રહ્મ ખાય ખાઈ પડી ગઈ ભલી ને પતાલમાં ઉક્યા. આ તો ભક્ત હતા, ભગવાનના પરમ ભગત હતા. પગ પકડીને ચાટવા મીડ્યા ભગવાનને, પગ લેવા ગયા ને તો ચાટવા મીડ્યા પગ. અને ન્યા ભગવાને બ્રહ્માંડને ખંડિત કર્યું છે, માં ગંગાનું પ્રાગટ્ય થયું છે. ન્યા પગ આમ આકા બ્રહ્માંડમાં લીધો ને તો બ્રહ્માંડને ખંડિત કરી નાખ્યું. અખંડ સાહેબજી કો નામ ઓર સબ ખંડ હૈ, ખંડિત મેરુ ને સુમેર ખંડિત બ્રહ્માંડ હૈ. ન્યા ભગવાને બ્રહ્માંડને ખંડિત કર્યું તો અખંડ હું, તો અખંડ તો ધણીનું નામ, એ નામ છે ને એ અખંડ છે, બાકી બધું ખંડિત વાળા. એના નામ ને આધારે પીડા રહી ને તો એ અખંડ. અને એ અમર, અમર આસાન, અમર કાયા, અમર શબ્દ અલોપ છે. સવારામ બાપા કે ફુલગરજી ચરણે આવા કરોડો માં નર ફોકશે, ભજન ના ભરોસે રહેજો, અંતમાં એ નર ઓપશે. અમર બીજક જેના હાથમાં આવ્યું એને કાળ કેમ કરી લોપશે. અખંડ બ્રહ્માંડને ખંડિત કર્યું ભગવાને, ભગવાનને ખૂન નીકળ્યું, ખૂન નહીં માં ગંગા નીકળ્યા અંગૂઠામાંથી. વિષ્ણુપદી સુરસરી નામ પીડ્યું માં ગંગાનું પેલું. ભગવાને અંગૂઠામાં લીધું, અંગૂઠામાંથી માં ગંગાનું પ્રાગટ્ય થયું. મૃત્યુલોકમાં જ પછી આવ્યા મોડા મોડા માતાજી, પેલા તો સ્વર્ગમાં હતા દેવલોકમાં. છેલ્લો પોર પાઠ માંડ્યો, કોટવાળ ગાદીપતિ, વસ્તી 36 કરોડ ની, ખાલી 12 કરોડ નિર્વાણ. એ હજી આ બેઠી નથી, હજી એને ઉધાર માટે પ્રભુ પધારવાના છે. પછી 33 33 ભેગા મળવાના છે તેદી, એમાં બધા ભેગા છે. આપણે જેને યાદ કરી નહીં 33 કોટી દેવતાઓ ભેગા છે. પરમાત્મા લીલા કરે છે ને એમાં કૃષ્ણ ભગવાનજી આવ્યા, એ તો આખું ગૌલોક ખાલી થઈ ગયું હતું. વિષ્ણુ આખું વૈકુંઠ ખાલી, કોઈ નહીં, વૈકુંઠ તો ખાલી પડા, ચલા હરિ સંતન કે પાસ. ખુદ નારાયણ આવ્યા, માં આવ્યા, બધા. રામા અવતાર છે ભગવાન નો, તો રામા અવતારમાં બધા રીછ ને વાનરાઓ કોણ હતા? બધા દેવતાઓ હતા ભગવાનની સહાય માટે. ખુદ ભોળાનાથ આવ્યા, દાદા હનુમાનજી મારા ના રુદ્ર રૂપે આવ્યા. માં, માં પાર્વતી આવ્યા, પૂછડું બની. લંકા લીધી હતી ને રાવણે, કીધું કે હજી મારા ગણેશ ને કાર્તિક મારે મારતી, તું લંકા લઈ જા, ભડકે બાળું એક દી, પૂછડેથી જ બાળી. બોલ, એ માં હતી, માં પાર્વતી હતી. અને રુદ્ર અવતાર દાદાનો 11મા રુદ્ર હનુમાનજી મારા, ખુદ ભોળાનાથ. એમ દઈ યુગ્ય ગયા અવતાર થાય છે ભગવાનનો, તે આખું ગૌલોક, આખું વૈકુંઠપુરી, 33 કોટી દેવતાઓ બધા ભગવાન ભેગા આવે છે. કોઈ પણ રૂપે હોય છે, સંત, જતિ, સતી, સુરા, દાતારો, ભક્તો. અને એનો નાશ નથી વાલા, ભક્ત કુળનો નાશ ન હોય. ભૂતમાં ઘણાય થયા, હજી ભવિષ્યમાં થાય, અને હાલમાંય ઘણાય છે. આપણી પાસે પરખ શક્તિ ક્યાં? એ ક્યાંક સંતોના ચરણે જઈએ ને ગુરુ મહારાજ પાસે તો બતાવે, પરખ શક્તિ ઈ આપે. ઝવેરી હોય ને ઈ હોના ને ઈ ઓળખી હતી. બધાયનું કામ નથી હોનું કેટલા વલ્લું સાહેબ, તોય ઘા રોટી લાગે. જોયું ઝવેરી પાસે જઈને તોય ઘા રોટી મારે,
પાછો ભેળસેળ ન થઈ ગયો ને. સત્સંગ ભજન આ બધું જાણ્યા જેવું આપણા માટે જ બધું છે. મહાપુરુષો આપણે માટે જ બધી ગાથાઓ લખી છે. ભક્ત પ્રહલાદે સતયુગમાં કહી દીધું, કલિયુગ કાંટાની વાડ જોઈ જોઈને પાવલા ભરી દો. ફેટ સતયુગમાં કીધું, આમાં જ રાખ જોઈજો, સીધી દોટ ન મુકતા. હમણાં બાપુ ત્યાં બેઠા તઈ જ વાત થતી હતી, ઝડપી જમાનો આવ્યો છે, જલ્દી જીવી લેવું છે, જલ્દી કામી લેવું છે, જલ્દી ભેગું કરી લેવું છે, જલ્દી નામ કરી લેવું છે, પચા પૂરા થાય કે ન થાય જલ્દી વહી જવું છે, બધું ભેગું થઈ ગયું. હો તો પ્રેમથી આપ્યા છે, આવ કલયુગમાં હો વારો પ્રેમથી ભગવાને આપ્યા. અમને ડોહીમાં આમ ભજન કર્યા 120 વર્ષની ઉંમર. મેં કહું ધન્યવાદ, આ કલિકાલમાં ડોહી 120 વર્ષ જીવી તો એ જ પુણ્યશાળી આત્મા કહેવાલા, બાકી તો 50-60માં તો અટણ સીતારામ થઈ ગયો. હો વારો પ્રેમથી આપ્યા છે, પણ શું કરે ખબર, ખોટું બહુ બોલે, જગતનું ખોટું બહુ કરે. સવા બાપા એવું કીધું, છત્રી અક્ષર નો વિસ્તાર, એમાં નાગા અક્ષર 9, એને બાદ કરીને હાલો ને તો હારાય કે હવ. હવે એને ભેગા લઈને આલી કેમ હારાય કે, એ 9 ક્યાં ખબર, પેલા 2 અક્ષર છલ. કોઈથી જગતમાં છલ નહીં કરવાનું, આપણા મહાપુરુષોએ કાંઈ નથી કર્યું છલ. બીજા 3 અક્ષર કપાટ, કોઈથી કપટ નહીં કરવાનું. અને છેલ્લે ભોજા બાપાએ કીધું, એમ ખટપટ નિંદા એ નહીં કરવાનું, એ 9 અક્ષરને બાદ કરી નાખો ને એટલે આખું જગત તમને બોલાવે, આવો આવો આવો. વજા વાહ, કેવું મજાનું થયું છે, કહે લોક દિલડું દીવાન. પછી વાહ વધે, જ્યાં જાઓ ને ત્યાં વાહ, આવો બાપુ આવો આવો ભાઈ આવો આવો વાલા આવો. પણ આ 9 નું હોય તો નકે ઓળખી જાય જગત છે ને ભ્રમ છે, ખોટું નથી. જેવા બનીને આપણે પરબારો હામાં જવાબ દઈએ, બાપુ તમે આમ, એટલે જગતને મિથ્યા નહીં સમજવાનું. જગત છે ઈજ બ્રહ્મ, ઈજ ભગવાન, ઈજ રામાપીર, ઈજ રામ, ઈજ કૃષ્ણ. જગતને ખોટું નહીં માનો, આપણે નથી સમજાતો એટલે ભ્રમ લાગે છે. શું છે આ બધું, એ ભ્રમ લાગે છે, પણ જો સમજાઈ જાય ને તો ઈજ બ્રહ્મ છે. આ તમને પદવી આપે છે, કોણ આપે છે, જગત કે બીજા કોઈ, ભગતની કે સંતની કે દાતારની કે જતીની કે સતીની પદવી કોણ આપે, જગત. એવા કામ કરીને લખ્યા તો ભગત માણા છે ભાઈ. શેઠ ઝઘડો સાહેબ આવી ગયા તો એને કે ઓહો દાતાર, ઓ ભાઈ હજી યાદ કરે, રહીમ ખાન ખાના હજી યાદ કરે જગત, કર્ણ દાનેશ્વરી હજી યાદ કરે જગત. જેવા બની એવું જગત કહેવાય. કાલ સવારે બજાર ગાંડા ગદોડતા નીકળી ગયો, એમ જ વાત કરી, ગાંડીનો થઈ ગયો લાગે છે, અંડાયા થઈને નીકળ્યો તોય કે સારો ભલો માણા થઈ ગયો છો, બહુ સમજી ગયો છે. એટલે જેવું બનવું હોય ને આપણા હાથની વાત છે ને, માનવ અવતાર આપ્યો છે, અમુક તો આપણા હાથની જ વાત છે. એટલે તો ભગવાને ગીતામાં કીધું, કર્મનો સિદ્ધાંત બતાવ્યો છે, સારું કર્મ કરો, હું તમારી ભેળો છું. એમ છેલ્લો પાઠ બલિરાજાએ માંડ્યો, પગ ચાટવા માંડ્યા બલિરાજા, ભગવાન પગ લેવા ગયા ને ચાટ્યા, દયા છૂટી ભગવાન નારાયણ ને વિષ્ણુ નારાયણ કે, કેમ બલિ કઈ દુઃખ છે, નહીં પ્રભુ દુઃખ નથી, અમે દૈત છીએ, અમે રાક્ષસ છીએ, આપ તો આપના કોમળ પગ છે, અમારા બરડ વાળ હોય છે, તમને લાગ્યા નથી ને પ્રભુ ક્યાંય, એમ ચાટો છે. અને કરુણા છૂટી ભગવાન, માગી લો બલિ તો પ્રભુ, હવે માગવાનું તો એટલું છે, રોકાઈ જાવ, જવું નથી, વૈકુંઠપુરી નથી જવું, હવે મારી પાસે રોકાવો, બસ બાંધ્યા આવો ભગવાનને, વચને બાંધ્યા. અહીંયા ખડભડાટ મચી ગયો દેવલોકમાં, ભગવાનને બાંધી લીધા. આ રક્ષાબંધન આવે ને આપણી, એ ખાસ યાદ રાખો, માં લક્ષ્મી ગેલા છે બલી પાસે, રાખડી બાંધી, બલે કીધું માગો બેન, તમારે બનાવીને છૂટા કરો, એ માગવાનું બીજું શું હોય, 6 મહિનાથી બાંધ્યા છે, મેં નથી બાંધ્યા, વચને બંધાણા છે, એને મને વચન આપ્યું છે અને બાંધ્યા છે, મેં મારો પ્રેમ, પણ એ પ્રેમને તાતણે બંધાણા છે. છૂટા કર્યા પણ એમ નહીં, મને કાંક હજી હાવ આધાર દેતા જાઓ, હાવ એમને એમ જાઓ. પછી ભોળાનાથે વચન આપ્યું, ભગવાન બ્રહ્માજીએ વચન આપ્યું અને ભગવાન નારાયણે વચન આપ્યું, 4-4 મહિના રોકાય છે. આ શિવરાત્રિ આપણે આનંદ કરી છે,
ભોળોનાથ આવે છે બાર વાળા, આપણી આ ભૂમિમાંથી ભોળાનાથ બલી પાસેથી નીકળે બારો, અને પુષ્કર આવી જાય જો કોઈ સમયે જે કુંડ છે બ્રહ્માજીનો એમાંથી બ્રહ્માજી બહાર આવે છે. પરિક્રમા કરીશ આપણે, નારાયણનો સમય છે, વિષ્ણુનારાયણ બહાર આવે છે, દેવ લોકોની પરિક્રમા છે, આપણી વતન છે. છેલ્લો પાઠ માંડ્યો, 36 કરોડની વસ્તી, 12 કરોડ પણ મેઘધારવાજ એવું લખે છે, સત્ય કલિકાલનો વાયરો આવી ગયેલો અને બધા દેવતાઓ અદ્રશ્ય થઈ ગયા, કોઈ નથી એમ નહીં કહેવાનું. ખબર પડી ગઈ કટાણે માનવ વૃત્તિ વિચારથી નબળા થાય, કોઈ મર્યાદા રાખે નો રાખે, કોઈ ભાવ રાખે નો રાખે, કોઈ પ્રેમ રાખે નો રાખે, એવા માનવ થાય તો આપણે બધા હટી જવું જોઈએ. એટલે દેવતાઓ બધા એમના સ્થાને ગયા છે, અદ્રશ્ય થયા છે, એનો પોરો આવશે. એટલે સવા બાપાએ કીધું છે કે જૂની સમાધિના નર જાગશે, એ હજી હુતાશે વાલા, પરમમાં ડોક્યું કરો, જાઓ નવ ચેતન સમાધિ છે વાલા, જાગ્રત સમાધિ નવ, ધ્રંગમાં જાઓ, બારાય બાર, એ બધા સમાધિના નર છે ને, બધા જાગવાના છે અને બધા ભેગા પાછા આવવાના છે. અને આપણે આ ભૂમિને તો આબાદ રાખવાના છે, કાંઈ બીવાનું જ નહીં, કોઈ પ્રકાર નો ભૂકંપ આવે, નો એટલું બધું વાવાઝોડું આવે, ખાલી અસર બતાવે આપણને. કેમ કે અહીં તો એ આવવાના છે, એટલે કીધું ને દેવાજ પંડિત મહારાજે, રૂડી ને રઢિયામણી સીમડી દિશે, ભેળા આવશે અર્જુન ને ભીમ, એવા દેવાજ પંડિત દાડા દાખવે. સુણી લો દેવલ દે નાર, આપણા ગુરુએ આગમ ભાઈખ્યા જૂઠા નહીં લગા. એટલે આ દિશાને તો એ રૂડી રઢિયામણી બનાવશે. આ થોડું ખોકલ બળતું તો લીલાની ઝાડ લાગે થોડી ઘણા, પણ નામને આધારે પીળું રહેવું એટલે નહીં વાંધો આવે. એનો મલમ છે, ઝાડનો મલમ છે, હું ખબર, ભજન સત્સંગ સેવા સમરણ, નામનો કોઈ આધાર, એનો મલમ છે. ઝાડું લાગી જાય ને આવા ઠેકાણે જઈને ક્યાંક બેસી જાવ એટલે ઘડીકમાં રોજ વળી જાય. પણ બારી કેસે મેં ધારવાજી
गया निर्वाण बोलिया मेघधार कलयुग भजन करीने एनु नाम लीधे राखी ने तो बेड़ो पार थी गया।